ઉનાળાની કાળજાળ ગરમીમાં વીજળી ડૂલ થાય કલ્પના જ પરસેવો લાવી દે છે જ્યારે નર્મદા જિલ્લાના પંદરથી વીસ ગામડાઓએ આઝાદીના ત્રેસઠ વર્ષ પછી પણ વીજળી નથી જોઈ જિલ્લાના વન વિસ્તારમાં આવેલા કમોદિયા બારખાડી દીરખાડી જરવાણી મોટી ભમરી વગેરે વીસ ગામો એવા છે જ્યાં સરકારની જ્યોતિર્ગ્રામ કે અન્ય યોજના હજી સુધી પહોંચી નથી સરકારે સોલાર લાઇટનું આશ્વાસન આપ્યું હતું પરંતુ મેન્ટેનન્સના અભાવે લાઇટો ચાલતી નથી ગામડાઓમાં વીજળીકરણ માટે સાંસદ મનસુખ વસાવાએ સરકારમાં રજૂઆત કરી હતી અને સરકારે છ માસનો સમય માંગ્યો હતો વીતી ગયા પછી પણ ગામડાઓમાં વીજળીકરણ થયું નથી આખા ગુજરાતમાં મોટા ભાગના ગામડાઓ જ્યોતિ ગામમાં આવરી લેવાય છે પરંતુ નર્મદા જિલ્લામાં જે રિઝર્વ ફોરેસ્ટના જે ગામો જે છે એ ગામોમાં ઘણા ખરા ગામોમાં આજે વીજળી મળી નથી રિઝર્વ ફોરેસ્ટના કેટલાક ગામોની અંદર જે તાલુકાની નજીક છે જે મોટા ગામો છે ત્યાં અંડર લાઇન ભુર્ગ ભુર્ગભથી લાઇટ પહોંચાડી છે પણ હજુ પણ એવા કેટલાક ગામો બાકી છે જુનારાજ છે કમોદિયા છે કંજાલ છે ભુરી જેવા ગામ છે એવા અંદરના જે ગામો જે છે ત્યાં અંડર ગ્રાઉન્ડથી પણ લાઇટ આજે પહોંચાડી નથી

ખરાબ થઈ જાય એટલે સોલર લાઇટ લાઇટ કરંટ ના આપે એટલે લાઈટો બંધ કરી પણ કેટલા વર્ષથી આ લાઇટો બધી બંધ છે તો અમારે કઈ છોકરાઓને ભણાવવા હોય તો બહુ તકલીફ પડે છે અને આવી કેરોસીન ની દીવડીઓ બનાવીને પછી રાત્રે

જે હાલના જે અન જે ગામો જે છે ને એના વીજળીકરણ માટેનું એવા સાત જેટલા ગામો જે છે એ લોકોને વિસ્થાપિત બીજી જગ્યાએ સ્થળાંતર કરીને એ લોકોને લાઇટની તે સુવિધા પૂરી પાડેલ પણ અત્યારે જો હવે પછી ફરી જે આ રીતના જે અનઓફિશિયલ જે રહેલા છે વીજળીથી વંચિત ગામો એ એ ગામોમાં જો મંજૂરી આપે તો કરી શકાય વિકસિત ગણાતા ગુજરાત રાજ્યની સ્થાપનાને પાંચ દાયકાથી વધુ સમય વીત્યો છે છતાં નર્મદાના ગામડાઓના અંધારા ઉલેચાયા નથી કાયદાની આટીઘુટીમાં એવા અટવાઈ ગયા છે કે એડી ચોટીનું જોર લગાવવાથી પણ મેળ પડતો નથી જયેશ દોશી વીટીવી રાજપીપળા નર્મદા